अंबिका स्कूल, बराबर। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो आपणे आजे धोरण 10 विषय गुजराती पाठ 14 लेक्चर 1 छे, बाकीनो आपणे बीजा लेक्चर में जोशुं। स्टार्ट करिए, चलो। जन्म उत्सव मित्रों, आमां तमने थोड़ीक वार्ता करी दो। हवे आमां बे व्यक्तिना जन्मदिवसनी वात छे आ पाठमां। केवी रीते? तो एक तो जन्माष्टमी, एटले तमने खबर ज पड़ी गई हशे, खरुं ने, के जन्माष्टमी एटले श्री कृष्ण भगवाननो जन्मदिवस। हवे बीजी बाजु, बीजू अहीं आपणे एक जे भिखारी कुटुंब होय छे तेने त्यां पण एक दीकरानो जन्म थाय छे, तेनुं नाम किशन होय छे, बराबर। हवे बन्नेना जन्म वखतनुं दृश्य अहीं बतावामां आव्युं छे, बन्नेनो तफावत अहीं रजू करवामां आव्यो छे। क्या श्री कृष्ण भगवाननो जन्मदिवस उजवातो होय छे, क्या इलेक्ट्रॉनिक्स रजूआत थई होय छे, बराबर, सरस मजानी गोठवणी करवामां आवी होय छे, अने एक बाजु मुसळधार वरसाद अने કિશનનો જન્મ, અને ત્યાં તેને ભીખ મગાવવા માટે થઈને તેના પગ કપાવવા વડાવવા જવાની તૈયારી કરતા હોય છે। તો આ કરુણતાની જે વાર્તા છે એ અંતે ખૂબ જ કરુણ બનાવી દે છે। જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચાલો ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ વાર્તામાં સમયના એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખન થયું છે, જે સુરેશ જોશીએ સરની વાર્તામાં આપણને કીધેલું છે કે જેમાં અશીતના ટેકનોલોજીના જ્ઞાનના કારણે થતો કૃષ્ણ જન્મ, એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ છે। જ્યારે કિશનનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી। અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે, તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે। વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ માંગી દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે। માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે। એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે। આમ જન્મની બે પરિસ્થિતિને એક જ સાથે બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે આલેખાય છે। સરસ મજાનો આ પાઠ છે, જોઈએ આગળ। હવે ઘડિયાળમાં બરાબર 11:30 થયા હતા, હવે અડધા કલાકની જ વાર હતી। લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી। વૃંદાવનદાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રોનિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો। એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી। કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા, વસુદેવનું કૃષ્ણને લઈને યમુના ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળીની કરામતથી તાદ્રશ્ય બનતું એ બતાવવાનો હતો। આથી બધા આતુર હતા। લાલ કિનકાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કૃષ્ણ જન્મ ઉત્સવની તૈયારી પહેલાં જ્યારે તમને ખ્યાલ જ હશે કે બધા મંદિરમાં જાય ત્યારે પડદો હોય છે, તો કિનખાબ એટલે કાપડનો પ્રકાર છે, તો લાલ રંગનો કિનખાબનો પડતો હોય છે, અને પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હોય છે કે જેવો 12 વાગ્યાનો સમય થાય તેવી કૃષ્ણ જન્મની તૈયારીઓ કરે। હવે એમાં જે વૃંદાવનદાસ હતા
जेने आ मंदिर की तैयारी करी थी कृष्ण जन्म उत्सव की, बराबर। तो तेमनो जे दीकरो हतो मोटो अशी तेमनुं नाम हतुं, ए अमेरिका गयो हतो इलेक्ट्रिकल इंजीनियरिंगनुं शिक्षण एमने मेळव्युं हतुं। એટલે પોતાની કલા કારીગરી દેખાડવા માટે અને બધાને આશ્ચર્યમાં મૂકી દે એવી એને એક યોજના ઘડી હતી। હવે કઈ રીતે? તો કે કારાગૃહમાં કૃષ્ણનો જન્મ થાય, પછી ત્યારે વરસાદ આવવો, બરાબર, વસુદેવને કૃષ્ણને લઈને યમના ઓળંગીને ગોકુળમાં જવાનું, આ બધા જે જે પ્રસંગો બન્યા હતા તેને યાદ કરવા માટે થઈને તેણે વીજળીની કરામતી આ બધું ગોઠવ્યું હતું, બરાબર, અને ગોઠવીને બધાને બતાવવાનો, પોતાની કરામત બધાને બતાવવાની હતી। આથી બધા આતુર હતા, લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા, બરાબર। હવે આપણને કંઈક આવું નવીન જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ ઉત્સાહથી ત્યાંને ત્યાં બેઠા રહીએ, બરાબર, ત્યાંથી દૂર પણ ખસીએ નહીં। હવે સ્ટેશનની ઘડિયાળમાં 11:30 ટકોરો હમણાં જ પડ્યો હતો। જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી। બસ સ્ટેન્ડ સુમસામ હતું, પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ ને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા। એમાંના એક ઝૂંપડામાં ફગફગ્યો દીવો ટમટમતો હતો, કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિહ સ્તબ્ધતામાં સંભળાતો હતો। પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું। ત્યાં અર્ધા ઊંઘમાં અને અર્ધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું, એલા કાનજી માણકી કણસે છે, જરા જોઈને જોતો ખરો। એટલે હવે આપણે એક તરફ કૃષ્ણ જન્મનો ઉત્સવનું જોયું કે ભાઈ ત્યાં કેવી તૈયારીઓ ચાલી રહી છે, કે અસિત છે પોતાની કલાકારીગરી દેખાડવા માટે વીજળીની કરામત ગોઠવી છે। તો એક બાજુ બરાબર 11:30 ટકોરો થાય છે અને જનતા એક્સપ્રેસ જે બસ છે, બરાબર, તેમાંથી પેસેન્જરો ઉપડે છે, ઉતરે છે અને પાછા પેસેન્જરોને લઈને તે બસ વહી જાય છે। આમ બસ સ્ટેન્ડ પણ સુમસામ થઈ જાય છે અને પાસેની જે ખુલ્લી જગ્યા છે ત્યાં 3 ઝૂંપડીઓ છે, બરાબર, ફાટી તૂટી ગુણપાટ ને કેરોસીનના કાટ ખાયેલા પતરામાંથી બનાવેલ છાપરું અને 3-4 કુટુંબ આશ્રય તેમાં લે છે। હવે એમાંના એક ઝૂંપડામાં નાનકડો એવો દીવો ટમટમતો હતો, એટલે બળતો હતો, કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ, મીન્સ દુઃખી અવાજ, દુખાવાના લીધે તે અવાજ થતો હોય તે નિહ સ્તબ્ધતામાં સંભળાતો હતો, એટલે સુમસામ કોઈ હતું નહીં એટલે અવાજ ચોખ્ખે ચોખ્ખો સંભળાતો હતો। પણ એ ઝૂંપડાની વસ્તી એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું, બરાબર, કે ઝૂંપડામાં 2-3 પરિવાર રહેતા હતા તો એમાંથી કોઈએ એના ઉપર ધ્યાન આપ્યું નહીં, કે અડધા ઊંઘમાં હોય અડધા જાગતા હોય એવી અવસ્થામાં કોઈએ બોલ્યું કે ભાઈ કાનજી જોતો ખરી માણકી ને દુઃખ એટલે દર્દ ઉપડું લાગે, જરા જઈને જોજો તો ખરી। બીજાએ પણ એવા જવા જે જવાબ આપ્યો, એમાં હું જોવા જાવતું વખત થયો લાગે છે, એમ કહે છે એમાં હું જોવા જવાની જરૂર છે, વખત થઈ ગયો છે, બરાબર। અંધારે ખૂણેથી કોઈ ડોસી ખોખરા કર્કશ અવાજે બબડી, માણકીએ જબરીને એના પેટમાંનું છોકરોએ જબરું માળો ટંકળ ખાર દીધો તોય કાંઈ ન વળ્યું, હવે કાંઈ આવનારને પાછું ઠેલાય કર કાંઈ બાપલા છૂટકો છે। ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો, માણે કનાંજતી હતી, આકાશને કદીક વીજળી વીંધી જતી હતી, ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો। જ્યારે કૃષ્ણ જન્મ ઉત્સવનું વાતાવરણ હતું તેવું જ વાતાવરણ અત્યારે પણ છે। અંધારે ખૂણેથી એક ડોસી પોતાના કર્કશ અવાજે કહે છે, બરાબર, કે ભાઈ માણકી જબરી છે તો એના પેટમાં રહેલું એનું બાળક પણ જબરું છે,
ટંકણખાર એટલે કે એવો પદાર્થ, બરાબર, તો તે દીધો તોય કાંઈ થયું નહીં. હવે જે બાળક આવનાર છે એને પાછું થોડું ઠેલાય છે, કંઈ કરીએ, છૂટકો જ નથી કર્યા સિવાય કંઈ, અને ઘડિયાળનો કાંટો આગળ વધે છે. આમ માણકી દર્દથી પીડાય છે અને એક બાજુ આકાશમાં વીજળી થાય છે અને ભારે કડાકાઓ થાય છે અને વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો, એટલે આવું આવું થઈ રહ્યું હતું. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. વૃંદાવન દાસ અને એમની મંડળી બેઠકમાં ભગવતનું શ્રવણ કરતી હતી, તે પણ હવે વખત થવા લાવ્યો. જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના બે રબર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળ ટપ્પા હાંકી રહી હતી. અસિત સાવ નિશ્ચિત બનીને એક જ બાજુએ રીટા જોડે વાત કરતા ગોઠવાઈ જઈને હસીને બેવડ વળી જતો હતો. ત્યાં સણિયું પહેરીને મુખ્યાજી આવ્યા. નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીઓ કરતા એ પરવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું ગયું. ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવ્યા લાગ્યા. બરાબર 12 વાગ્યાનો સમય તૈયાર થઈ રહ્યો હતો. ત્યારે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈ ઉપર જઈને વાતો કરતા હતા, તેને પણ નીચે આવવાની ચિંતા. તે વૃંદાવનદાસ તેમની મંડળી સાથે બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતા હતા, તે પણ હવે વખત આવ્યો એટલે ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારી કરતા હતા. મધુસૂદન અને તેમની મિત્ર મંડળી બ્રિજના બે રબર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ ગયા હતા, બરાબર, અને ટોળ ટપ્પા એટલે પોતે બધાય મસ્તી મજા કરતા હતા. હવે નિજ મંદિરમાં સણિયું પહેરીને મુખ્યાજી જે હતા એ પોતાના મંદિરમાં જાય છે અને તૈયારીઓ કરવાની શરૂઆત કરી દે છે. હવે બરાબર 12 વાગ્યાનો સમય છે. સ્ટેશનના ઘડિયાળના કાંટા પર એકબીજાની નજીક આવતા જતા હતા. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા એટલે એકદમ મુસળધાર વરસાદ આવી ગયો હતો. વરસાદની ઝંડી વીંજાવા લાગી હતી એટલે આમ તેમ વરસાદ વરસવા લાગ્યો હતો. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું ઉડું થઈ રહ્યા હતા. સુશ્વાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના કરંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડીવારને માટે જાગતું થયું. પળવારમાં એ લીલા સમેટાઈ ગઈ, ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ. વરસાદ એક ધારો પડવા માંડ્યો, એકાએક ફગફગ્યો દીવો બુજાઈ ગયો ને નિઃ સ્તબ્ધતાને વિંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ વરસાદ વરસી રહ્યો હતો, એકદમ બસ સ્ટેન્ડ પાસેના છાપરા પણ ઉડું ઉડું થઈ રહ્યા હતા કે જાણે હમણાં ઉડી જશે, એવો સુસવાટા મારતો પવન અને એનો અવાજ બરાબર સ્ટેશનને પણ ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકનો દુઃખ જે પીડાનો અવાજ હતા એ કોઈ સ્પષ્ટ સાંભળી શકતું નહોતું. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ થોડીવાર જાગતું થયું હતું એટલે અવાજ ચહેલ પહેલ થવા લાગી હતી, પણ થોડીક વારમાં જે અવાજ પૂરો થઈ ગયો. ફરી પાછું એમનામ સુમશાન બસ સ્ટેશન થઈ ગયું અને તાજા જન્મેલા નવા બાળકની રુદન ગાજી ઉઠ્યું. ઘડિયાળના બે કાંટા ભેગા થતા જ સાથે જ કિંખામનો લાલ પડદો સરળ કરતો અને સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ અવર્તતો હોય તેમ ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો. કારાગૃહના અંધકારમાં એ તેજ પુંજ અંજવાળું પાથરતો હતો. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો. એકાએક કાંસા ઝાલર મંજીરાને શંખનો તુમુલ ધ્વનિ થયો. બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં બિભાસના સૂર છેડ્યા. પ્રેક્ષકો ઉભા થયા અને કૃષ્ણ જન્મના રંજન
કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. મિત્રો, આ બધી અસિતની ગોઠવણીની કૃપા છે કે ભાઈ એક બાજુ જેવો પડદો ઉઠે છે ત્યાં જે એક પ્રકાશ નીચે ફેલાતો હોય તેવો ઝબકારો વીજળીનો થયો તો એ પણ દેવકીના ખોળામાં જે બાળક રૂપે સૂતેલો હોય એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો કે એટલે એના ખોળામાં જ એ બરાબર પ્રકાશ પડે છે. બરાબર ઘડીક બહારનો ઝબકારો બતાવે છે, ઘડીક અંદર ડોક્યું કરે છે, એટલે એકાએક પછી કાંસવ ઝાલર મંજીરાને શંખનો અવાજ પણ ખૂબ મોટેથી આવવા માંડ્યો. બધાએ બહાર બેઠેલા રામદીન સરનાવાળાએ પ્રભાત નહોતું થયું છતાં સવારના સૂર છેડવા લાગ્યા અને પ્રેક્ષકો બધા જોવા માટે ઊભા થઈ ગયા. કૃષ્ણ જન્મનો પહેલો જે મનોરંજનનો કાર્યક્રમ હતો એનો એક ભાગ પૂરો થયો. ઝૂંપડાની દુનિયા સડવડી ઉઠી હતી, જન્મ થઈ ચૂક્યો હતો, જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી હું કહું છું એમ કર, એમાં કાનજીનું કામ નહીં, એટલે ઝૂંપડા. હવે બીજી બાજુ પાછું કિશનનો જે જન્મ ઉત્સવ હતો તેનું આપણને ત્યાં તરફ ધ્યાન દોરે છે કે ભાઈ ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી, ત્યાં પણ એક જન્મ થઈ ચૂક્યો હતો, જુદા જુદા અવાજો સંભળાતા હતા કે ભાઈ દેવજી હું કહું એમ કરને, એમાં કાનજીનું કંઈ કામ નથી. પણ એ વિલજી ડોહાની આ ઘડીએ કોણ ભાડ કાઢે? લોતાર, અમને કહો છો તે તમે જ જાઓ ને મારા ભાઈ. બરાબર, હવે છોકરાને જે કિશન છે નાનો જન્મેલું તાજું બાળક છે, હવે એને વેલજી ડોસા પાસે લઈ જવાની છે. હવે એનું એમ કહે છે કોણ અત્યારે ગોતે એને? બરાબર, તો તમે જ લઈ જાઓ, તમે જોયું છે તો. બીજો જરા ધીમો અવાજ સંભળાયો, એલા એ ગમાર જરા ધીમો બોલતો જા, માણકી સાંભળે ને તો બચાડી દુઃખી થશે. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો, દખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાત્રે ભીંજાતી આપણા ભેગી હોત કાંઈ, હોનાના હિંડોળે ઝૂલતી ન હોત. બરાબર, એટલે ઓલો બિચારો એમ કહે છે કે ધીમે બોલ બિચારી, જો માણકી બિચારી સાંભળશે તો એ દુઃખી થઈ જશે. તો કે દુઃખી શેની થાય? બરાબર, એ દુઃખી તો છે જ, નકર તો આવી વરસાતી વરસતી રાતમાં એ ભીંજાતી આપણા ભેગી થોડી હોત, એ સોનાના હિંડોળે ન ઝૂલતી હોત, એટલે સારી પરિસ્થિતિમાં ન જીવતી હોત. એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભૈલા જાજી લખ મેલો ને, હાલો ને મારી હાર, પરતાંગ પંગજમાં જતા પેલું નાળું નથી પાડ્યું, લ્યા ત્યાં ઓલ્યા છાપરા દીઠા કની, ત્યાં જવાનું છે. એટલે કે છે કે જવાબમાં બોલે છે કે અરે ભાઈ જાજી લપ મેલો, કાંઈ લપ ન કરું, હવે પરતાંગ પંગજમાં જવાનું છે, ત્યાં પેલું નાલું આવે છે, જોયું છે ને તે, ત્યાં આપણે છાપરા નજીક જવાનું છે, ચાલ. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભેલા એ આપણું કામ નહીં હો, આ પાણી પડે છે એ તો જુઓ, ઘૂંટણ સમા પાણી ના હો તો મને કીજો. બરાબર, એમાંથી એક વરી બોલ્યો કે ભાઈ ના ના, વરસાદનું તો પાણી કેટલું બધું છે, ઘૂંટણ ઘૂંટણ જેટલું પાણી છે, હવે એટલું પાણી ન હોય ને તો મને કહેજો તો હું આવીશ. બીજો વધારે આકડો થઈને બોલ્યો, લ્યા મેલ ને એને પડતો હાલ કાંજી લઈ લે છોકરા છોરાને, લે હું મોર થાવ છું, એટલે કે ભાઈ એને ન આવે તો કાંઈ ને મૂક પડતો એને, હવે તું કાંજી છોકરાને લઈ લે, હું આગળ થાવ છું, ચાલ. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો, કાદવ ખૂંતા ચાર પગલાનો ડબ ડબ અવાજ એ રુદનમાં ભળી ગયો. વરસાદ વરસતો રહ્યો, પવન વીંજાતો રહ્યો, ઘડિયાળના કાંટા છૂટા પડ્યા, છૂટા પડીને આગળ વધવા લાગ્યા. બરાબર, અને એ એક બાજુ કિશનને બહાર એ વેલજી ડોસા પાસે લઈ જાય છે. ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી, અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્પબ્ધ બનીને જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો, એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. દેવકી કેમે કરીને માનતી નહોતી, હાથ હલાવીને કરગરતી હતી. પશ્ચાદ ભૂમાં શરણાઈનો કરુણ સુર ગુમી રહ્યો હતો. અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું. આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા, છાબમાં જાળવીને મૂક્યા, અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન
મોહન હાસ્ય હતું. વસુદેવ આગળ ચાલ્યા. જેવી પરિસ્થિતિ કૃષ્ણ ભગવાનની હતી મિત્રો, કે ભાઈ જેવા વાસુદેવ એક સુપડામાં લઈ, એક છાબડામાં લઈ અને એમને ભગવાનને અંદર સુવડાવ્યા હતા, એમ કિશનની પરિસ્થિતિ પણ એવી જ હતી. બરાબર ઘડિયાળના જે કાંટા હતા આગળ આગળ દોડી રહ્યા હતા અને અશિત પોતાની જે સૃષ્ટિ સર્જી હતી એની કલા બધા જોવા માટે ઓતપ્રોત હતા. હવે મુખિયાજીએ સરસ મજાનો અણકોટ ધરાવ્યો હતો, એમાં પણ રંગોની યોજના જે હતી, ગોઠવણી હતી, એ પણ ચતુરીપૂર્વક હતી. ને વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારી કરતા હોય છે. દેવકી કેમેય કરીને માનતા નથી હોતા, આમ હાથ હલાવીને કરગરતી હતી અને પાછળના સાઈડમાં શરણાઈના સૂર ઘૂમી રહ્યા હતા. અહીંયા આ બાજુ કૃષ્ણ ભગવાન અંગૂઠો ધાવે છે, મોઢામાં લીધો છે અને વડલાના પાનમાં સૂતેલા ભગવાનના મોઢા પર એક ભુવન મોહન હાસ્ય હોય છે, એટલે અલગ પ્રકારનું જ હાસ્ય હોય છે. આમ વસુદેવ આગળ ચાલે છે તો આ બાજુ કાનજી અને દેવજી આગળ ચાલ્યા, ઘૂંટણ સમા પાણીને ઢોળતા આગળ ચાલ્યા, એટલે ઘૂંટણ ઘૂંટણ જેટલા પાણી ભરાઈ ગયા હતા છતાં તેમાં પોતાના પગ ડોળતા ડોળતા આગળ ચાલે છે. બાળકના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા, માણકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો તોય આગળ ચાલ્યા. ઘૂંટણ સમા પાણીને ખૂંમતા કાનજીને દેવજી આગળ ચાલ્યા, માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી, ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે કૃષ્ણ ભગવાનને વસુદેવે ટોપલામાં નાખી લઈ જાય છે, એવી રીતે કાનજી અને દેવજી પણ ઘૂંટણ સમા પાણી છે છતાં એને ડોળતા ડોળતા બાળકના રુદનનો વાસ સાંભળી માણેક પોતે કરુણ ચિત્કાર કરે છે, એટલે દુઃખી થઈને ચીસ નાખે છે, પણ તોય છતાં તે આગળ આગળ ચાલતા થાય છે. તેની માણકની ચીસ એમની પાછળ પાછળ દોડે છે પણ એ ચીસને સાંભળી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, હવેનો પછીનો પાઠ જે છે, બાકી રહેલો પાઠ, એ આપણે બીજા લેક્ચરમાં જોશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.